नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। फरी एक बार मारी यूट्यूब चैनल SS बाय राउसर नी अंदर आप सौनु हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, अपने आजे एटीएम तेना बे प्रकारों क्रेडिट अने डेबिट कार्ड विषय नी माहिती मेळवशुं। लास्ट घना बदा वीडियो लेक्चर नी अंदर आपणे बैंकिंग सेवाओ पर भणता हता। आजे आपणे एटीएम अने तेनी बे क्रेडिट कार्ड अने डेबिट कार्ड विषे माहिती मेळवशुं अने त्यार पछी आपणो चेप्टर नंबर 3 धंधाकीय सेवाओ पार्ट 2 आपणो पूरो करशुं। पछी नवा वीडियो मां नवा पाठ साथे आपणे अभ्यास करशु। तो विद्यार्थी मित्रों, आज नो आपणो टॉपिक छे एटीएम। तो सौ प्रथम एटीएम नू पूरु नाम के भाई एटीएम नू पूरु नाम शू छे, तो के एटीएम नू पूरु नाम ऑटोमेटेड टेलर मशीन छे। आ एक खूब अगत्यनी बाबत के एटीएम नू पूरु नाम आपणे परीक्षा आवशे त्यारे पण आ प्रश्न पूछाशे ज કે એટીએમ નું પૂરું નામ જણાવો। આપણા ચેપ્ટર ની અંદર ઘણા બધા એવા શોર્ટ નેમ આવ્યા છે જેનું પૂરું નામ જણાવો એવા આવ્યા છે, તો તમારે બધાના અલગ અલગ કાઢી લેવા, જેમ કે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ, આવા ઘણા બધા છે। તો દરેક આવા અલગ અલગ શોર્ટ નેમ છે તમને, જે એટીએમ, એનઈએફટી, આરટીજીએસ આવા અલગ અલગ, તો એક અલગ એને તારવી લેવાય, બધા નામ લખી લેવાય, કારણ કે પરીક્ષાની અંદર એક અથવા બે આવો પ્રશ્ન આવશે, એક પૂછાશે તો બે ફાઇનલી પૂછાશે। તો આ એક બાબત છે, ખાસ અલગ નોંધ લઈ લેવી કે ભાઈ એટીએમ નું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે। આગળ વાત કરીએ કે એટીએમ ની અંદર શું હોય, તો કે બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકાય છે। એટીએમ ની અંદર સીધો મતલબ થાય કે તમારા ખાતામાં જેટલી રકમ જમા હોય એનાથી ઓછી રકમ ઉપાડી શકાય। ફોર એક્ઝામ્પલ, તમારા ખાતામાં 15,000 જમા હશે તો તમે 15,000 ઉપાડી શકતા નથી, બરોબર છે। જો તમારું ખાતું ઝીરો બેલેન્સ થી હોય તો અલગ વાત છે, બાકી મિનિમમ બેલેન્સ તમે જે રાખ્યું હોય બરોબર એના કરતા વધારે રકમ તમે ઉપાડી શકો। દાખલા તરીકે આપણે એસબીઆઈ ની અંદર 3,000 ફરજિયાત રાખેલા એવો નિયમ હતો, હમણાં કાઢી નાખ્યો છે, XYZ પ્રોસેસર થતી રહેશે, પણ 3,000 નો નિયમ હતો। તો 15,000 રૂપિયા છે તમારા ખાતામાં હોય, ખાતામાં જમા રકમ હોય બરોબર, તો તેથી ઓછી રકમ તમે ઉપાડી શકો, એનો સીધો મતલબ કે 15,000 છે એનાથી ઓછી રકમ બાદ, કારણ કે 3,000 તમારે ફિક્સ એકાઉન્ટ ની અંદર રહેવા દેવા પડે આરબીઆઈ રૂલ્સ। તો અહીં બેંકે કરેલી ન્યૂનતમ થી વધારે, એટલે બેંકે કીધું એક મિનિમમ તમારે એટલું રાખવાનું, મતલબ અહીંયા આપણને બેંકે શું કીધું કે મિનિમમ તમારે 3,000 રૂપિયા રાખવાના, 3,000 થી જે વધારે રકમ હોય એ તમે ખાતામાંથી શું કરો ઉપાડી શકો। તો આપણે જોઈએ કે 3,000 થી વધારે રકમ કેટલી, 15, તો આપણે કેટલા ઉપાડી શકીએ 12,000, ભાઈનો મિનિંગ એક જ થાય છે, વાત અલગ છે। એટલે સીધો મતલબ થાય કે બેંક સંબંધિત સેવા આવી હોય તો એટીએમ ની અંદર એવું બને છે કે તમારા ખાતામાં ન્યૂનતમ કેટલી રકમ છે એનાથી વધારાની રકમ હોય એ તમે ઉપાડી શકો, બાકી રકમ તમારે જમા રહેવી દેવી પડે, અથવા તમારા ખાતામાં જમા રકમ હોય એથી ઓછી રકમ, મતલબ તમારા ખાતામાં 50,000 જમા છે ખાતામાં, તો 50,000 તમે ઉપાડી શકતા નથી, તો ખાતામાં જમા રકમ હોય એથી ઓછી રકમ તમે ઉપાડી શકો છો, આવો નિયમ હોય છે। પછી આપણે એટીએમ ની આગળ વાત કરીએ કે એટીએમ ની અંદર તમે જે રકમ ઉપાડો બરોબર, એટીએમ ની અંદર તમે જે રકમ ઉપાડો એ તમારી રકમ ઉપાડવાની મર્યાદા હોય,
मतलब एटीएम कार्ड एवं एक कार्ड है कि जेनी अंदर तमे नाणा मूकी अने उपाड़ो नाणा मूकी अने उपाड़ो नाणा मूकी अने उपाड़ो नाणा मूकी अने उपाड़ो आ वस्तु बनती नहीं। आ एटीएम नी अंदर एवं होय के तमने एक ट्रांजेक्शन लिमिट आपेली के भाई तमे आटली वार ज एटीएम माथी उपाड़ी सको एक महीना नी अंदर, पछी वधारे वार उपाड़ो तो एनी प्रमाणे चार्जिस लागे। कारण तमने खबर छे खाता अलग अलग आवे, सेविंग एकाउंट आवे, करंट एकाउंट आवे, फिक्स डिपोजिट एकाउंट आवे, रिकरिंग तो बचत खाता ने प्रकार। तो महत्वपूर्ण बात ई छे के ज्या रकम उपाड़वानी होय एनी मर्यादा होय। हवे ज्यारे शुरुआत नी अंदर आ एटीएम कार्ड अथवा कहेवाय ने बैंक खाता होय तो अमारे एवुं हतुं के अमे लोको सरकारी स्कूल नी अंदर अभ्यास करता, प्राइमरी नी अंदर अमे माध्यमिक के कॉलेज सरकारी में अभ्यास कर्यो छे। परंतु महत्वनी वात ई छे के ज्यारे अमे प्राथमिक नी अंदर अभ्यास करता था, बहु नाना भी हता त्यारे बैंक विशे अमने काई खबर न पड़ती, त्यारे एसबीआई एक मुहिम चलावी थी भाई दरेक विद्यार्थी खाता होवा जोईए। कारण के पहला केवुं हतुं के स्कॉलरशिप आवती रोकड़ में आवती कैश में, पछी सरकार द्वारा प्रयत्नो थया स्कॉलरशिप सीधी खाता जमा सीधी खाता में अंदर आवी जाय एवी जमा करवानी नीति अपनावामां आवी। तो सरकारी नी अंदर जेटला बाळकोना खाता होय ई तमाम बाळकोने खाता खोली देवामां आव्या। तो त्यारे अमारे भी एवुं कि अमने जीरो बेलेन्से स्टूडेंट एकाउंट खोलवामां आव्या। समय जता અમે એમાંથી ચેકબુક અને એટીએમ કઢાવ્યું, તો ત્યારે ખબર જ નહોતી પડતી કે રકમ ઉપાડવાની કોઈ લિમિટેશન હોય, મર્યાદા હોય। તો શું કરતા કે કદાચ કોઈ મહેમાન આવ્યું હોય ઘરે અને 5000 રૂપિયા દઈ ગયા હોય, તો અમને અમારા સાહેબોએ સમજાવેલું ભાઈ તમારી પાસે જે રકમ હોય એ તમારા ખાતામાં મૂકી દેવી, તો 5000 રૂપિયા જે કોઈ કઈ દઈ જાય કાંઈ નાની મોટી રકમ જે કાંઈ આવે એ સીધી અમે બેંકમાં મૂકતા, બેંકમાં મૂકીને બીજા દિવસે ભાઈ ઉપાડી લઈએ, કેમ કે ગમે નહીં આપણો પૈસો બીજી જગ્યાએ હોય ત્યારે નાના હતા, તો વારંવાર મૂકતા ને વારંવાર લેતા। પછી જયારે પાસબુક ની અંદર એન્ટ્રી પડાવતા ત્યારે ખબર પડતી કેટલા રૂપિયા આપણા ખાતામાંથી કપાણા, હવે એ તો ખબર ન પડે સેના કપાણા। પછી ને બેંકના કોઈ ક્લાર્ક ને કોઈને પૂછીએ કે ભાઈ મારા પૈસા સેના કપાણા, ત્યારે આપણને એમ કે ભાઈ તમે એટીએમ કાર્ડ દ્વારા આટલી વધારે વાર ટ્રાન્ઝેક્શન કર્યું છે એનો ચાર્જ લાગ્યો। એટલે આ જે કાંઈ એટીએમ કાર્ડ આપવામાં આવે છે એની પાછળ તમને મર્યાદા આપવામાં આવેલી હોય છે કે તમે એટલી વાર મૂકી શકો અને એટલી વાર ઉપાડી શકો, એટલે મર્યાદા સાથે તમારે કામ કરવાનું હોય છે, બરોબર। આગળ આપણે વાત કરીએ કે એટીએમ ની અંદર સિક્રેટ પિન હોય, હર હંમેશા આરબીઆઈ દ્વારા તમે ટીવીમાં જોતા હશો ઘણી બધી એવી એડવર્ટાઇઝ તૈયાર કરવામાં આવી છે જેની અંદર એ લોકો પિન છે એ તમે અન્યને ન જણાવો, તમારા ફ્રેન્ડ્સ તમારા ફેમિલી મેમ્બર્સ કદાચ જણાવો તો વાંધો નથી, પણ બહુ અગત્યની વસ્તુ છે કે તમારી આજુબાજુ જે રહેલા લોકો છે એને તમે તમારો એટીએમનો સિક્રેટ પિન ન જણાવો। કારણ તો કે તમે એટીએમ કાર્ડ છે એની અંદર જ્યારે તમે એટીએમ મશીને જાઓ છો ત્યારે માત્ર ને માત્ર તમારો 4 આંકડાનો સિક્રેટ પિન જ જોઈએ, બાકી કોઈ અન્ય ડિટેલ જોતી નથી, ઇવન કે મોબાઈલની અંદર ઓટીપી પણ આવતો નથી હોતો। એટલે તમારું કાર્ડ તમારા આજુબાજુના વર્તુળમાં કોઈક પાસે આવી ગયું અને જો એને તમારો સિક્રેટ પિન ખબર હશે તો તમારા નાણા તમારા ખાતામાંથી ઉપડી જવાનો પૂરેપૂરો ભય રહેલો છે। એટલે આરબીઆઈ તો જાગૃતિના ઘણા બધા પ્રયાસો કરે છે, તદુપરાંત આવા ફેક કોલ પણ આવે છે કે જેમાં આપણી પાસે લોકો એટીએમનો સિક્રેટ પિન માંગી લે છે। તો આ બધી બાબતો એવી છે કે જેની અંદર આપણે સાવચેતી રાખવાની જરૂરિયાત છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આપણે એટીએમની વાત કરતા હોય ત્યારે આપણા આજુબાજુ આવેલા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપણું એટીએમ કાર્ડ કદાચ એ લોકો પાસે જવાની શક્યતા હોય, એમની સાથે રહેતા હો તો બી એવો ભય રહેલો છે, સાવચેતી જરૂરી છે।
बने तेवु जरूरी होतु नथी, पण सिक्रेट पिन होय छे ई तमने एटीएम द्वारा तमने आपवामां आवेलो होय छे, पछी तमे तमारी जाते चेन्ज करी शको छो। बरोबर, तो अगत्यनी वात ए छे કે જે આ સિક્રેટ પિન આપવામાં આવેલો હોય છે એ અન્ય કોઈ વ્યક્તિને તમે જાહેર કરો નહીં। બરોબર છે, એ અગત્યની વસ્તુ છે। આગળ ચર્ચા કરીએ કે યંત્રો બેંકો દ્વારા એટીએમ મશીનો મૂકવામાં આવ્યા છે, બેંકોની વિવિધ શાખાઓની બહાર એટીએમ મશીનો મૂકવામાં આવ્યા છે। અનધર ઘણી બધી હવે તો જગ્યાઓ છે કે જ્યાં એટીએમ મશીનો મૂકવામાં આવેલા છે। એક સમય હતો જ્યારે શરૂઆતમાં બેંકની બહાર એટીએમ મશીન હતું, ધીમે ધીમે વિકાસ થતો ગયો અને સમયાંતરે વિવિધ જગ્યાઓએ પણ હવે એટીએમ મશીનો મૂકવામાં આવેલા છે। તો બેંકો દ્વારા યંત્રો મૂકવામાં આવેલા છે અને તમે આ યંત્રો પાસે જશો તમારું એટીએમ કાર્ડ લઈને, તો તમે એનામાં આરામથી નાણાં ઉપાડી શકશો। હાલમાં બેન્કિંગ ક્ષેત્રની અંદર એટલું બધું ડેવલપમેન્ટ થયું છે કે અન્ય બેંકોના યંત્રોમાંથી તમે એના નાણા ઉપાડી શકો છો। ખૂબ મહત્વપૂર્ણ બાબત, મેં તમને ગયા વિડીયો લેક્ચરની અંદર પણ વાત કરી હતી, જણાવ્યું હતું કે તમે કદાચ એસબીઆઈ કસ્ટમર હો અને તમારે એચડીએફસીના એટીએમમાંથી તમે નાણાં ઉપાડવા હોય તે વસ્તુ શક્ય છે, આ શક્ય છે। કોઈ પણ બેંક કદાચ એચડીએફસી નો કસ્ટમર હોય અને એસબીઆઈ ના એટીએમ માંથી પૈસા ઉપાડવા માંગતો હોય તો એ વસ્તુ પણ શક્ય છે। એ આપણે ગયા વિડીયો લેક્ચર ની અંદર ખૂબ ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી। તો તમે હાલમાં એટીએમ નું એટલું તો ડેવલપ થઈ ગયું છે કે તમે અન્ય બેંકોના યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકો છો। બરોબર છે, એ ખૂબ ખૂબ અગત્યની બાબત છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરવાની છે એ ખૂબ અગત્યની છે, કેશ ક્રેડિટ અથવા ક્રેડિટ કાર્ડ, આ અગત્યની બાબત છે। ક્રેડિટ કાર્ડ કે ભાઈ 20મી સદીના અંતથી, હાલમાં 21મી સદી ચાલે છે, 20મી સદીનો જ્યારે અંત થવા આવ્યો હતો મતલબ પૂરી થવા આવી હતી 20મી સદી, ત્યારથી આ કાર્ડનું ચલણ વધી ગયું, કાર્ડનો વપરાશ વધી ગયો। શરૂઆતમાં નવી સુવિધા આવી હતી ત્યારે લોકો આ સુવિધાનો સ્વીકાર ન કરતા, પણ ધીમે 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 20મી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં આ સેવા આટલી બધી વિકસી ડેવલપ થઈ અને આનું ચલણ વધી ગયું ક્રેડિટ કાર્ડ સેવાનું। પણ કદાચ તમારે ક્રેડિટ કાર્ડ જોતું હોય તો કઈ રીતે તમને મળી શકે, તો કે તમારે બેંકને અરજી કરવી પડે અને આ કાર્ડની તમારે માંગણી કરવી પડે। મતલબ આ એવી સેવા નથી કે જેની અંદર તમે ખાતું ખોલાવો તમને ચેકબુક અને એટીએમ કાર્ડ મળે, એ ડેબિટ કાર્ડ છે। એટીએમ ક્રેડિટ કાર્ડની જો તમારે સેવા મેળવવી હોય તો એના માટે તમારે બેંકને લેખિત અરજી કરવી પડે અથવા ભલામણ કરવી પડે, જેના દ્વારા બેંકને તમે કાર્ડની માંગણી કરી શકો, મને ક્રેડિટ કાર્ડની સુવિધા આપો। હવે જો આ તો બેંકની સુવિધા છે, જરૂરી નથી કે બેંકના તમામ ગ્રાહકોને બેંકની આ સુવિધાઓનો લાભ મળે, કારણ કે દરેક સુવિધા માટે અમુક મર્યાદાઓ હોય। બાકી બેંકની તમામ સેવાઓ જો તમામ ગ્રાહકો મેળવી શકે તો બેંકની સેવા આપી જ ના શકે, કારણ કે સેવા છે એ ખાસ મહત્વપૂર્ણ હોય છે, દરેક સેવાઓ દરેક સેવા સુવિધામાં કઈ ખાસ ઉદ્દેશ હોય છે। એટલા માટે અગત્યની વસ્તુ છે કે જે ક્રેડિટ કાર્ડ છે એના માટે તમારે બેંકની અંદર અરજી કરવી પડે અને કાર્ડની તમારે શું કરવી પડે, માંગણી કરવી પડે। આગળ વાત કરીએ તો કે બેંક વ્યક્તિની સાખનો પદ્ધતિસર અભ્યાસ કરે છે। હવે જ્યારે તમે બેંકની અંદર
क्रेडिट कार्ड नी अर्जी करो अथवा कार्ड नी मांगणी करो कि मारे क्रेडिट कार्ड जोतू छे, तो बैंक तमने डायरेक्ट क्रेडिट कार्ड आपी देती नथी। पहला ही तपास करे बैंक के आ सुविधा माटे तमे लायक छो के नहीं। तो सौ प्रथम बैंक शाख नो पद्धतिसर अभ्यास करे। शाख एटले उदाहरण, तो तमारा बैंकिंग व्यवहारों बैंकिंग ट्रांजेक्शन केवा छे, केटला केटला समय तमे बैंक नी अंदर व्यवहारों करो छो, केटला नाणा सुधीना व्यवहारों तमे करो छो, तमारुं एवरेज बैंक नी अंदर केटलुं नाणुं आवे छे, एवा अलग अलग बाबतों ने लईने बैंक तमारो अभ्यास करे। शाखनो पद्धतिसर अभ्यास करवामां आवे त्यार पछी बैंक एवुं नक्की करे के जे के व्यक्ति अरजी करी केटली रकम सुधीनुं देवुं, शुं छे देवुं, चूकवानी क्षमता धरावे छे ई बधुं नक्की करे। आजे कोई व्यक्ति तमने 50,000 सुधीनुं देवुं चूकवी शकतो होय, पण तमे एने लाख आपो नी लाख न चूकवी शकतो होय तो तमारा लाख तमने मळे नहीं। अगत्यनी बाबत ए छे के सौ प्रथम बैंक द्वारा नक्की करवामां आवे शाखनो पद्धतिसर अभ्यास कर्या बाद के तमे क्रेडिट कार्ड नी अंदर केटलुं देवुं चूकवी शको एम छो। ई देवुं नक्की थाय त्यार पछी ई देवा प्रमाणे तमने ई किंमतनुं क्रेडिट कार्ड मळे। मतलब बैंकमां नक्की थयुं के भाई तमे 50,000 उधार लई शको, અને તમે આ 50,000 જે ઉધાર લ્યો છો આ 50,000 એની તમે ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવો છો, કેપેબલ છો તમે કે ભાઈ જે તમે 50,000 બેંક પાસેથી જો ઉધારમાં લેશો તો તમે એની ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવો છો। આ મહત્વપૂર્ણ બાબત છે કે સૌ પ્રથમ એ અગત્યની બાબત એ છે કે તમે જે બેંક પાસેથી દેવું લ્યો છો એ ચૂકવવાની ક્ષમતા ધરાવો છો કે નહીં, એ અગત્યની બાબત છે। તો તમે જે બેંક પાસેથી દેવું લેશો એ તમે ક્ષમતા ધરાવો છો, એ અગત્યની બાબત છે। પછી આગળ વાત કરીએ તો બેંકની અંદર નાણાં ઉધાર લઈ જાય અને વેચનારમાં નાણાં જમા થાય। હવે શું છે તો કે ક્રેડિટ કાર્ડ છે એની અંદર તમે બેંકે તમને ક્રેડિટ કાર્ડ છે એ આપી દીધું બરોબર, 50,000 તમે ચૂકવણીની ક્ષમતા પણ ધરાવો છો, તો હવે તમે ત્યારે જ્યારે પણ કોઈ આને વ્યવહાર કરશો, કોઈ વસ્તુ કે સેવા ખરીદશો અને બદલામાં તમે એની સાથે વ્યવહાર કરશો ત્યારે તમારા ખાતામાંથી નાણાં શું થઈ જશે ઉધાર, અને જે વેચનારો છે એના ખાતામાં શું થઈ જશે જમા। બેંક નિશ્ચિત સમયગાળા પછી હિસાબ કરશે કે તમને જે આ ઉધાર આપવામાં આવ્યા એમાંથી તમે કેટલા રૂપિયાનો વપરાશ કર્યો, તમને જે ઉધાર ચૂકવવામાં આવ્યા આટલા રૂપિયા આપવામાં આવ્યા એમાંથી તમે કેટલા રૂપિયાનો હિસાબ કયો બેંક તમને આપશે। પછી બેંક તમને એક નિશ્ચિત સમય આપશે કે ભાઈ આ સમયની અંદર તમે જે ઉધાર લીધા છે એ નાણાંની રકમ ભરપાઈ કરી નાખો બરોબર। તો બેઝિકલી આ કેવી વસ્તુ છે તો કે ડેબિટ કાર્ડને એક પ્રકારની લોન માનવામાં આવે છે આપણી ટેક્સ્ટબુક નિયમ અનુસાર, આપણને જેટલો અભ્યાસક્રમ આપેલો છે એ પ્રમાણે કહેવાય બરોબર કે ભાઈ ક્રેડિટ કાર્ડ, આ જે ક્રેડિટ કાર્ડ છે એને એક પ્રકારની લોન માનવામાં આવે છે। સમજો ક્રેડિટ કાર્ડ તમને ટૂંકમાં સમજાવી દઉં સરળ રીતના કે ભાઈ ક્રેડિટ કાર્ડ છે એને એક પ્રકારની લોન માનવામાં આવે। હવે કઈ રીતના સમજો કે ભાઈ દાખલા તરીકે ખાતું હોય આપણું બરોબર, ખાતાની અંદર આપણા 0 રૂપિયા, ફોર એક્ઝામ્પલ 0 હોય નહીં તો ક્રેડિટ કાર્ડ મળે નહીં, પણ એક્ઝામ્પલ માટે સમજીએ કે ભાઈ આપણા ખાતામાં 0 રૂપિયા છે એટલે આપણે ખાતામાંથી કઈ ઉપાડી શકીએ નહીં બરોબર।
આપણે કોઈ નાણા ઉપાડી શકતા નથી. હવે સમજો કે ક્રેડિટ કાર્ડની આ જે સુવિધા છે બરોબર, એના મારફતે તમને એમ કે બેંક કે ભાઈ તમે 50,000 સુધી વાપરી શકો. એનો મતલબ એમ કે બેંક તમારા ખાતામાં ઝીરો હોય તો 50,000 નાખે, આ તમે 50,000 તમારા ખાતામાં આવે બરોબર. હવે આની ઉપર તમારે શું કરવાનું હોય તો કે વ્યાજ ચૂકવવાનું. આ તમને બેંક દેવું આપે 50,000 નું બરોબર, તો એના બદલામાં તમારે શું ચૂકવવાનું હોય, વ્યાજ ચૂકવવાનું. તો સમજો કે આ તો એક પ્રકારની શું થઈ, લોન થઈ બરોબર. કારણ કે 50,000 ચૂકવવાનો પાછો નિશ્ચિત સમય છે. આ 50,000 ચૂકવવાનો શું છે, નિશ્ચિત સમય છે. તો લોન લ્યો તારે તો લોન ની અંદર તમારે શું કરવાનું હોય, વ્યાજ ચૂકવવાનું હોય. લોન ની ચૂકવણીનો પણ શું હોય, નિશ્ચિત સમયગાળો. એટલા માટે ક્રેડિટ કાર્ડ ને એક પ્રકારની શું કહેવાય, લોન જ કહેવાય બરોબર. કે ભાઈ તમે લોન લીધી, એટલે ઘણા એવું પૂછે કે ભાઈ ક્રેડિટ કાર્ડ લેવું સારું કે નહીં, ક્રેડિટ કાર્ડ લેવાય કે નહીં. તો ઘણાને એવા ઓપિનિયન છે કે ક્રેડિટ કાર્ડની સુવિધા ન લેવાય, બેંક આપે છતાં ન લેવાય. કારણ કે ક્રેડિટ કાર્ડ એવા લોકોને મળતું હોય કે જેના બેંક ટ્રાન્ઝેક્શન સારા હોય, બેંકમાં નાણાં પડી આવે. તો ઘણી વાર એવું બી થાય કે ભાઈ આપણી પાસે નાણાં પડ્યો છે તો આપણે ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય તો એ એક પ્રકારની લોન છે. તો જ્યારે આપણી પાસે નાણાં હોય છતાં ક્રેડિટ કાર્ડ વાપરવું સારું ન કહેવાય. એટલે ઘણા એવા ઓપિનિયન છે એક્સપર્ટના કે ક્રેડિટ કાર્ડની સુવિધા ન લેવાય. હા, જેના માટે જરૂરી છે એવા લોકોએ લેવાય, જેનો વપરાશ છે એવા લોકોએ લેવાય, પણ બિનજરૂરી ક્રેડિટ કાર્ડની સુવિધાનો લાભ લેવાય નહીં. કારણ કે એક પ્રકારની શું છે, લોન છે. કારણ કે તમને જે બેંક પૈસા ઉધાર આપે એના બદલામાં તમારે શું ચૂકવવાનું હોય, વ્યાજ, અને એ પણ નિશ્ચિત સમયગાળા. તમારે બેંકના પૈસા છે પાછા આપી દેવા પડે, એની સાથે શું આપવું પડે, વ્યાજ આપવું પડે. એટલા માટે આ સુવિધા છે એને લોન તરીકે પણ ઓળખી શકાય છે. હવે જ્યારે તમે આ વસ્તુ કરો કે ભાઈ તમે 50,000 છે બરોબર છે, આ 50,000 માંથી તમે, આ 50,000 છે બરોબર, એમાંથી તમે 20,000 નું ટીવી લીધું, સેના દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, તો તમારું બેલેન્સ વધ્યું 30, તો તમારા 20,000 ઉપર શું ચૂકવવું પડે, વ્યાજ બરોબર. હવે કદાચ તમે સમજો કે 30,000 માંથી પાછું તમે 10,000 ની કોઈ ખરીદી કરી શકી, તો 20 ને 10 30, 30,000 ઉપર તમારે શું ચૂકવવું પડે, વ્યાજ. હા, એ વસ્તુ છે કે ભાઈ તમે 50,000 તમને ઉધાર આપવામાં આવ્યા હોય એમાંથી તમે જેટલાનો વપરાશ કરો એટલાનું જ વ્યાજ ચૂકવવું પડે, બધાનું નહીં. આ નોંધ લેજો બાબતમાં, તમને લિમિટેશન આપેલી 50,000 બરોબર, પણ તમે વપરાશ કર્યો 30,000, તો 30,000 ઉપર વ્યાજ ચૂકવવા, 50,000 ઉપર વ્યાજ ચૂકવવાનું હતું નથી. એ બાબત છે, એ પણ અગત્યની છે. પણ ક્રેડિટ કાર્ડને લોન તરીકે ઓળખી શકાય, કારણ કે આપણા ખાતામાં જો પૈસા ન હોય છતાં આપણને વાપરવા બેંક દ્વારા મળે છે, અને બદલામાં આપણે વ્યાજ ચૂકવવું પડે, અને આ તમામ રકમની ભરપાઈ નિશ્ચિત સમયગાળામાં કરવી પડે છે. જ્યારે આપણે કોઈ ખરીદીને એવો વ્યવહારો કરીએ એટલે આપણા ખાતામાંથી નાણાં શું થઈ જાય, ઉધાર થઈ જાય, માઇનસ થઈ જાય, અને જે વેચનારો વ્યક્તિ હોય એના બેંક એકાઉન્ટની અંદર નાણાં જમા થઈ જાય. આપણા ખાતામાંથી જેમ જેમ નાણાં ઉધાર થતા જાય એમ અમુક સમય પછી બેંક આપણને હિસાબ ચૂકવે કે ભાઈ તમે આટલા, તમને લિમિટેશન આપી હતી એમાંથી તમે આટલા રૂપિયાનો વપરાશ કર્યો છે અને એટલો તમારું વ્યાજ છે. આ તમે નિશ્ચિત સમયગાળાની અંદર તમારી રકમ છે એવું કરો, ભરપાઈ કરી નાખો. તો આ પ્રકારે બેંક દ્વારા વ્યવહાર થાય છે. હવે વાત કરીએ ડેબિટ કાર્ડની. આ તમને સરળ રીતે સમજાઈ ગયો કે એટીએમ ની અંદર બે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો આ વાત હતી એટીએમ બરોબર, અગત્યની અને મહત્વપૂર્ણ બાબત. હવે વાત કરીએ આપણે ડેબિટ કાર્ડની. તો ડેબિટ કાર્ડની અંદર ખાસ કરીને
આપણા જે વ્યવહારની વ્યવસ્થા હોય ન્યાયનો ઉપયોગ થાય. હવે જો અહીંયા એક અગત્યની બાબત આવે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ મોસ્ટ ઓફ જગ્યાએ ચાલતું હોય. દરેક વસ્તુની ખરીદી ઉપર તમને એમ કે ક્રેડિટ દ્વારા તમે ખરીદી કરી શકો, પણ ડેબિટ કાર્ડ માટે જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જ ઉપયોગ થાય. તમે અમુક વસ્તુ લેવા જાઓ તો ત્યાં તમને એવું લખેલું હોય કે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા આ ખરીદી કરી શકો, ને તમે ડેબિટ કાર્ડ દ્વારા ન કરી શકો. અગત્યની નોંધ. તો જે જગ્યાએ તમને વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાં તમે ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. અહીં મહત્વપૂર્ણ બાબત કે વસ્તુની ખરીદી દુકાનદાર, બરોબર, તો જે જગ્યાએ તમે વસ્તુની ખરીદી કરો ત્યાં દુકાનદારના ખાતામાં શું થઈ જાય, નાણાં જમા થઈ જાય, અને તમારા ખાતામાંથી નાણાં શું થઈ જાય, ઉધાર થઈ જાય. મતલબ ડેબિટ કાર્ડ એ પણ બેંકની એક સુવિધા છે, પણ તેમાં જ્યારે તમે કોઈ વસ્તુની કે સેવાની ખરીદી કરવા જાઓ ત્યારે તમારા ખાતામાંથી નાણાં ઉધાર થઈ જાય અને દુકાનદારના ખાતામાં નાણાં જમા થઈ જાય છે, બરોબર. હવે અગત્યની બાબત કે પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકાય છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો મહત્વપૂર્ણ સંબંધ આ છે કે ભાઈ જેટલી રકમ ખાતામાં જમા હોય એટલી રકમ વાપરી શકાય છે. મતલબ સમજો કે આ છે ક્રેડિટ કાર્ડ, આ છે ડેબિટ કાર્ડ. તો શું થશે, તો ક્રેડિટ કાર્ડ ની અંદર તમારે 0 રૂપિયા હોય અને બેંકે તમને 50,000 દેવું આપેલું હોય તો તમારા ખાતામાં 0 હોય છે, તમે 50,000 રૂપિયા વાપરી શકો. ડેબિટ કાર્ડ ની અંદર કેવું હોય, તમારા ખાતામાં 0 રૂપિયા હોય તો તમે કોઈ પણ જગ્યાએ રકમ તમે વાપરવા જાઓ તો આ રકમ વાપરવાની, અહીં તમને કોઈ એક્સ્ટ્રા રકમ ન મળે. તમારા ખાતામાં જેટલી રકમ હોય એટલી રકમ તમે વાપરી શકો છો. જ્યારે ડેબિટ કાર્ડ ની અંદર તમારા ખાતામાં ભલે એટલી રકમ હોય પણ બેંક દ્વારા તમને સુવિધા મળે, તમને જે રકમ મળે એ તમે વાપરી શકો. એટલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે આ એક અગત્યની કનેક્શન છે, બંને વચ્ચે, બંને સેવા વચ્ચે ડિફરન્સ છે કે ભાઈ ક્રેડિટ કાર્ડ ની અંદર તમારા ખાતામાં જમા, સોરી, તમારા ખાતામાં કેટલી રકમ છે મહત્વ નથી, તમને બેંક દ્વારા કેટલું દેવું આપવામાં આવ્યું છે. ડેબિટ કાર્ડ ની અંદર અને મોટા ભાગના હરેક લોકો પાસે ડેબિટ કાર્ડ હોય હોય ને હોય જ છે, અને ડેબિટ કાર્ડ ની અંદર એ વસ્તુ થાય છે કે ડેબિટ કાર્ડ ની અંદર તમારા ખાતામાં જેટલી રકમ હોય તમારા ખાતામાં, બરોબર, જેટલી રકમ હોય એ તમે રકમ વાપરી શકો, તેનાથી વધારે વાપરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, મારા ખાતામાં 10,000 પડી હશે તો ડેબિટ કાર્ડ દ્વારા 10,000 જ વાપરી શકો, પણ જો ક્રેડિટ કાર્ડ હોય એમાં લિમિટ મને 50,000 ની આપેલી હોય તો 50,000 સુધી વાપરી શકું છું. એટલે ડેબિટ કાર્ડ છે એ એકાઉન્ટ રિલેટેડ છે, પણ મેં તમને કીધું એમ કે ક્રેડિટ કાર્ડ છે એ એક પ્રકારની શું છે, લોન છે, કારણ કે એની પર વ્યાજ ચૂકવવું પડે. ડેબિટ કાર્ડ ની અંદર કોઈ વ્યાજ કેવો આવે નહીં, આપણો રૂપિયો બેંકમાં પડ્યો છે એટલે આપણે વાપરી શકીએ. જ્યારે ક્રેડિટ કાર્ડ ની અંદર આપણી પાસે પૈસો નથી છતાં આપણને બેંક પૈસો આપે છે તો એની પર વ્યાજ ચૂકવવું પડે, એટલે એક પ્રકારની લોન થઈ છે. તો આ હતો એટીએમ ની અંદર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નો પરિચય. એટીએમ એ એક પ્રકારનું મશીન છે જેનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન છે, જેની અંદર સિક્રેટ પિન આપવામાં આવે છે. બેંકો દ્વારા વિવિધ જગ્યાઓએ વિવિધ શાખાઓની અંદર યંત્રો મૂકવામાં આવ્યા છે જેના દ્વારા તમે નાણાં ઉપાડી શકો. હાલમાં આધુનિકતા, બેંકનો, બેંકિંગ ક્ષેત્રનો વિકાસના કારણે તમે અન્ય બેંકોના યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકો છો. ત્યાર પછી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો આપણે વિગતવાર પરિચય મેળવ્યો. તો હવે ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો. અસ્તુ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા ચેપ્ટર સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો. અસ્તુ.